હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે પણ આજે છે પંદર નવેમ્બર અને પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ દયાલુતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત એ છે વર્લ્ડ કાઇન્ડનેસ ડે અથવા તો વિશ્વ દયાલુતા દિવસ એ દર વર્ષે તેર નવેમ્બરે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કાનૂની સેવા દિવસ નવેમ્બરે રેડિયોગ્રાફી દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં અયોધ્યા દીપોત્સવમાં ઉત્તર પ્રદેશ સરકારે કેટલા લાખ દીવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો મિત્રો અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ હાલમાં ત્યાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યની સરકાર છે તો એમણે અયોધ્યામાં દીપ ઉત્સવ જાહેરાત કરી હતી આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં બાવીસ લાખ થી વધુ એટલે કે બાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ દીવા બાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ દીવા પ્રગટાવ્યા છે એકાવન ઘાટ પર ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ દિવાળી પર એશિયામાં ચર્ચા મારેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે તો મિત્રો ચર્ચામાં છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી બધાને ખબર હશે કે અમદાવાદમાં આવેલી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે અમદાવાદ ખાતે ચર્ચામાં શા માટે છે એની આપણે વાત કરીએ તો હાલમાં એક ચિંતાજનક તારણમાં ઇસરોની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલ નવા વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે હિન્દુકુશ હિમાલય અને તિબેટીયન પ્લેટોવાળા પ્રદેશમાં એરોસોલના સ્તરમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે તો આપણે યાદ રાખવાનું છે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ ખાતે આવેલી છે હાલમાં એશિયા અને પ્રશાંત માટે ડબ્લુ ક્ષેત્રીય આયોગનો તેત્રીસમો સંમેલન ક્યાં થશે ડબ્લુ એટલે કે વર્લ્ડ ઓર્ગનાઇઝેશન ફોર એન્યુઅલ હેલ્થ શું નામ છે સોરી વર્લ્ડ ઓર્ગનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ તો એશિયા અને પ્રશાંત માટે ડબલ્યુ ક્ષેત્રીય આયોગનો હાલમાં તેત્રીસમો સંમેલન ક્યાં થયું છે ન્યૂ દિલ્હી ખાતે ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે ન્યૂ દિલ્હી શું છે મિત્રો ભારતનું પાટનગર છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ આરડી વનરક્ષક જીપીએસસી ડ્રાઈવર કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન લગમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફીપા વર્લ્ડ કપ ઓલિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બલેનામ બાદ ગુજરાતના વર્તમાન પદ પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેટર એવોર્ડ જી સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ ચાલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરન્ટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફમાં María નવસેના પૂર્વી બેડાની કમાન કોણે સંભાળી છે નૌસેનાના પૂર્વી બેડાની કમાન કોણે સંભાળી તો ફ્રેન્ડ રાઈટ આન્સર રાજેશ રાજેશ ધનકડ ધનકડે નૌસેનાના પૂર્વી બેડાની હાલમાં કમાન સંભાળી છે રાજેશ ધનકડ રાઈટ આન્સર થશે મિત્રો હાલમાં આર હરિકુમાર જે છે એ નૌસેનાના અધ્યક્ષ છે હાલમાં મિત્રો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે નરેન્દ્ર મોદી આરબીઆઈના કાર્યકારી નિર્દેશક બન્યા છે મનોરંજન મિશ્રા સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર બન્યા છે પ્રવીણ મધુકર

વાયુ રક્ષા પ્રણાલી અને એ કોને વેચી છે મિત્રો ફિનલેન્ડને વેચી છે હાલમાં હાલમાં ફિનલેન્ડને ખૂબ ખૂબ કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો વાત કરીએ ફિનલેન્ડ છે હેલેન્સ્કી કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે હાલમાં સાવલી નિનિસ્ટો સાવલી નીનિષ્ઠો રાઈટ આન્સર થશે હાલમાં કયા દેશની વાયુસેના બી ટ્વેન્ટી વન રેડરે પોતાની પહેલી ઉડાન ભરી છે બી ટ્વેન્ટી વન રેડર કયા દેશની વાયુસેના તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં અમેરિકા અમેરિકાની વાયુસેનાના બી ટ્વેન્ટી વન રેડરે પોતાની પહેલી ઉડાન ભરી છે ક્યાંનું છે ખાસ ખાસ યાદ રાખવાનું અમેરિકાનું છે બી ટ્વેન્ટી વન રેડર

કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ નામની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે નેશનલ ગેમ્સ બે હજાર તેવીસમાં સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લીટની ટ્રોફી કોણે જીતી છે નેશનલ ગેમ્સ બે હજાર તેવીસમાં શ્રેષ્ઠ પુરુષ એથ્લીટની ટ્રોફી કોણે જીતી ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં શ્રી હરિ નટરાજે કોણે જીતી છે શ્રી નટરાજે હવે તમને ખ્યાલ હશે કે આ વખતે નેશનલ ગેમ્સ એટલે કે રાષ્ટ્રીય રમતોનું આયોજન ક્યાં થયું હતું તો ગોવા ખાતે જો થર્ટી સેવન સાડત્રીસ માંનું થયું છે ગોવા ખાતે યાદ રાખજો છત્રીસમાંનું થયું હતું ગુજરાતમાં અને આડત્રીસ માં રાષ્ટ્રીય જે ગેમ્સ છે મિત્રો નેશનલ ગેમ્સ આનું આયોજન થશે ઉત્તરાખંડ ખાતે બરાબર ઉત્તરાખંડ ખાતે ખાસ ખાસ યાદ રાખવા

તો ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે હાલમાં એમ્યુનુલ મેક્રોન ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ અને કરન્સી છે યુરો હાલમાં વાર્ષિક નૌસેના શિક્ષા સોસાયટી સંમેલન બે હજાર ત્રેવીસનું ક્યાં આયોજન થયું વાર્ષિક નૌસેના શિક્ષા સોસાયટી સંમેલન બે આયોજન થયું શું થશે ઐતિહાસિક છે પોરબંદરમાં જ થયો હતો નૌસેના શિક્ષા સોસાયટી સંમેલન બે હજાર આયોજન પણ હાલમાં પોરબંદરમાં થયું છે કેરલે તેની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઇમારતનું અનાવરણ કર્યું છે એનું નામ શું છે તો મિત્રો

સુમેતાએ નામિબિયા દેશની સદભાવના યાત્રા હાલમાં કરી છે ઇન્ડિયન નેવલ સર્વિસનું એક જંગી જહાજ છે આઈએનએસ કયા દેશના ફ્રેન્ક બોરમેનનું નિધન થયું છે કયા દેશના છે મિત્રો અંતરિક્ષ યાત્રી ફ્રેન્ક બોરમેન જેમનું હાલમાં નિધન થયું છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં અમેરિકા અમેરિકાના છે અંતરિક્ષ યાત્રી ફ્રેન્ક બોરમેન એમનું હાલમાં નિધન થયું છે અમેરિકા વિશે આપણે આગળ વાત કરી ગયા નેશિયામાં કયા દેશનો વિદેશી મુદ્રા ભંડાર ફોર પોઈન્ટ સિક્સ સેવન ટુ બિલિયન અમેરિકી ડોલર વધ્યો છે કયા દેશનો છે વિદેશી મુદ્રા ભંડાર જે ફોર પોઈન્ટ સિક્સ સેવન ટુ બિલિયન અમેરિકી ડોલર વધ્યો તો રાઈટ આન્સર છે આમાં ભારત આપણા દેશ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફોર પોઈન્ટ સિક્સ સેવન ટુ બિલિયન અમેરિકી ડોલર વધ્યો છે તો મિત્રો રાઈટ આન્સર થઈ ગયું ભારત વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ભારત મિત્રો દૂધ ઉત્પાદનમાં નંબર વન છે એ તમારે ખાસ યાદ રાખવાનું હાલમાં સમાન નાગરિક સંહિતા અપનાવવા વાળો પહેલો રાજ્ય કયો બન્યો છે સમાન નાગરિક સંહિતા વાળો પહેલો રાજ્ય કયો બન્યો રાઈટ આન્સર છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ જે છે એ સમાન નાગરિક સંહિતા એટલે કે કોમન સિવિલ કોડ અપનાવવા વાળો પહેલો રાજ્ય બની ગયો છે મિત્રો વાત કરીએ ઉત્તરાખંડની તો હાલમાં ઉત્તરાખંડના સીએમ કોણ છે પુષ્કર સિંહ બરાબર ધામી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીતસિંઘ હાલમાં દસ દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનઉમાં શરૂ થયું ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો ઉત્તરાખંડમાં છઠ્ઠા વિશ્વ આપદા મેનેજમેન્ટ સંમેલનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અમિતાભ બચ્ચન ઉત્તરાખંડમાં હરેલા પર્વ બે હજાર ત્રેવીસ શરૂ થયું છે ઉત્તરાખંડ સરકારે લોકતંત્ર સેનાની માનદે સોળ હજારથી વધારીને વીસ હજાર રૂપિયા કર્યો છે એક શાલમાં ચંદ્ર નિધન થયું છે તેઓ કોણ હતા તો પણ પ્રખ્યાત તેલુગુ અભિનેતા હતા ચંદ્ર મોહન પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચંદ્ર હાલમાં નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ

હાલમાં વિશ્વ રીંચ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ